नमस्कार, आप जो रहे आज न्यूज 18 गुजराती ने आपनी साथे हूं छु प्रीति। बुलेटिन की शुरुआत में बात करिए सतत त्राटकती आकाशीय आफतनी। तो राज्य में भर उनाळे जाम्यो वरसादी माहौल, कमोसमी वरसादी खेडूतोना जीव पड़ी के बंधाया। अमदावाद सहित सौराष्ट्र में वरसाद वरस्यो छे, हजू वधु आक्रमक बनशे कमोसमी वरसाद। सौराष्ट्र गाजवीज पवन की वच्चे तीव्रता, सौराष्ट्र कच्छ तथा उत्तर गुजरात जिलों में तोफानी वरसाद की शक्यता सेवामां आवी छे। साथे ज हजू पण चार दिवस मावठानी आगाही करवामां आवी छे। तो सौराष्ट्र सहित अमदावाद में वरसादी माहौल जाम्यो छे, गाजवीज साथे वरसाद पण वरस्यो छे। राज्य में भर उनाळे वरसादी माहौल जोवा मळ्यो छे। तो मोरबी जिला में कमोसमी वरसाद फरी मावठू पड़ता खेडूतो चिंतित थया छे। मोरबी में एक इंच थी वधु वरसाद नोंधायो छे। धोधमार वरसाद थी पाणी पण भराई गया छे। मुख्य मार्गो पाणी में गरकाव थया छे। मोरबी में लगभग एक इंच थी वधु वरसाद नोंधायो छे। जे मुख्य मार्गो छे त्यां पाणी भराई गया छे। फरी मावठू थता खेडूतो चिंता में छे। मोरबी नी जो वात करे तो एक इंच थी वधु वरसाद मोरबी में नोंधायो छे। जे रोड रस्ताओ छे त्यां पाणी भराई गया छे। उनाळामां जाणे चोमासु जेवी ऋतु होय तेवो अहेसास अत्यारे थई रह्यो छे, कारण के रोड रस्ताओ पर पाणी भराई गया छे। भर उनाळे मावठू पड़ता खेडूतो पण अत्यारे चिंता में छे। जानकारी मेळवीशुं संवाददाता अतुल जोड़ाई गया। अतुल, मोरबी में एक इंच करता वधु वरसाद पड़ो छे, केवी स्थिति छे अत्यारनी त्यां? જે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેના ભાગરૂપે મોરબીમાં એક ઇંચ જેટલો જે આખા જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ટંકારા, હળવદ અને મોરબી સહિતના જે ગ્રામ્ય પંથક અને શહેરમાં પણ વરસાદ ખૂબ જ પડ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે। તો બીજી બાજુ જે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે તે જોવા મળ્યો હતો, જે તમામ રસ્તાઓ જે છે પાણીમાં ગરકાવ થયા હતા અને ક્યાંક ને ક્યાંક જાણે અષાઢીમાં અષાઢ મહિનામાં જે ચોમાસાનું જે લોકોને પ્રભાવિત થયા હતા અને લોકોનું જનજીવન પણ પ્રભાવિત થયું હતું જી। અતુલ, મોરબીના એવા કયા કયા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ છે? ચોક્કસથી, જે મોરબીનો સનાળા રોડ છે, અયોધ્યાપુરી રોડ છે, રવાપર રોડ છે, નવા બસ સ્ટેન્ડ છે, છાત્રાલય રોડ છે કે જે નીચાણવાળા વિસ્તાર છે, તો બીજી બાજુ જેલ રોડ પર પણ પાણી ભરાયા છે। ત્યારે જે વાહન ચાલકોના છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તો બીજી બાજુ વાહનોમાં થપ્પા લાગી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અતુલ, વહેલી સવારે વરસાદ પડ્યો હતો, અત્યારની શું સ્થિતિ છે? અત્યારે વરસાદે વિરામ લીધો છે કે કેમ? હાલ અત્યારે જે વરસાદે વિરામ લેતા જે લોકોમાં પણ એક રાહતનો શ્વાસ છે, તો ખેડૂતો દ્વારા પણ જે કહી શકે કે પોતાના જે બહાર પાક પડ્યા છે તેને માટેની હાલ જે ખસેડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે જી। આભાર અતુલ જાણકારી માટે। તો મોરબીમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। એક્સક્લુઝિવ દ્રશ્યમાં આપણે બતાવી રહ્યા છીએ મોરબીના, કે જ્યાં રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે।